નમસ્તે બાળ મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં હજી નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને આસપાસના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તેમજ ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી મેળવી શકશો જોઈન્ટ થઈ શકશો તો ચાલો જોઈએ પાઠ છે તેરમાં પહાડી રહેઠાણ તેમાં ખાનામાં આપણે ક્રમ લખવાનો છે તો પહેલામાં ડી બીજામાં બી ત્રીજામાં સી ચોથામાં ડી પાંચમામાં એ છઠ્ઠામાં સી સાતમામાં ડી આવશે પ્રશ્ન બીજો છે તમારે બે ત્રણ દિવસ માટે પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લાશો તેની યાદી બનાવો તો એમાં છે જવાબમાં કપડાં દવા બેટરી પાથરણા ચાદર ચૂ સૂકો નાસ્તો સાબુ કોપરેલ કા કાસ કાસકો વગેરે વસ્તુઓ અમે સાથે લઈશું ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો નીચેના જુદા જુદા વિસ્તારમાં ઘરના ચિત્રો આપેલા છે તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રી ફરતે લંચ લંબચોરસ બોક્સમાં લખવાની છે તો આ ભંગો છે તો એમાં ઘાસ છાણ લાકડા અને માટી ત્યાર પછી પાકો મકાન માટે રેતી લોખંડ સિમેન્ટ અને ઈંટનો ઉપયોગ થશે ત્યાર પછી ચોથો પ્રશ્ન ટીવી સમાચારમાં આવતા જુદા જુદા નગરોના તાપમાનની જાણી નીચેના કોષ્ટકમાં વિગત લખો તો અમદાવાદનું મહત્તમ એકત્રીસ અને લઘુત્તમ ચૌદ સુરતનું એકત્રીસ અને પંદર રાજકોટનું તેત્રીસ અને ચૌદ વડોદરાનું એકત્રીસ અને ચૌદ ભાવનગરનું ત્રીસ અને બાર આવશે ત્યાર પછી છે પ્રશ્ન પાંચમો નીચે આપેલા નકશામાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં છેડે આવેલા એક એક રાજ્યમાં તમારો મનગમતો રંગ પૂરો ત્યારબાદ ચારેય રાજ્યોની માંગેલી માહિતી નીચેના કોષ્ટકમાં આપો તો અહીંયા એક એક રાજ્યમાં આપણે કલર પૂરેલો છે હવે તેની માહિતી જોઈએ જમ્મુ કાશ્મીર લાકડું ઘર બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં તો કે લાકડું તંબુ ઘાસનું છાપરું વગેરે ગુજરાતમાં ઈટ રેતી લોખંડ પથ્થર માટી છાણ લાકડું અને પતરા તમિલનાડુમાં ઈટ માટી પથ્થર સિમેન્ટ લાકડા અને વાંસ અરુણાચલ પ્રદેશમાં લાકડા અને વાંસનો ઉપયોગ થશે ત્યાર પછી પ્રશ્ન આઠમો એકમના આધારે નીચેની માહિતી લખો તાપમાન તો પંદર ડિગ્રી તમારા ગામનું એકમમાં આપેલ લેહ વિસ્તારનું માઇનસ છથી સાત ડિગ્રી પોશાક સાડી શર્ટ અને પેન્ટ તો લેહ લદ્દાખમાં સલવાર કમીઝ ઊન અને કપડાં ઘર તો પાકા અહીંયા છાપરાવાળા ખોરાક દાળ ભાત શાક રોટલી તો દૂધ રોટલી અને શાક પશુપાલનમાં તો ગાય અને ભેંસ તો અહીંયા ઘેટા બકરાને યકનો પશુપાલન તરીકે ઉપયોગ થાય છે સાત નંબરનો પ્રશ્ન છે કોશમાંથી શબ્દો પસંદ કરી ચિત્રો આપેલા ઘરને ક્યાં નામે ઓળખવામાં આવે છે તે લખવાનું છે ઝૂપડી ઈગલું તંબુ ભૂંગું અને મકાન તો પહેલું છે એ ભૂંગો બાજુમાં છે એ તંબુ ત્યાર પછી ઝૂંપડું પાકું મકાન અને ઈગલું આવશે જો બાળમિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી તમે જો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને આસપાસના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો ચાલો બાળ મિત્રો હવે મળીશું આપણે આગળના પાઠની અંદર